વાસ્તરા પ્રતાપનગર ખાતે ગ્રીનફિલ્ડ કોરિડોર સર્વે કરવા પહોંચેલી ટીમને રહીશો દ્વારા મૌખિક વિરોધ કરી અટકાવ્યા હતા, જેને લઈ પ્રાંત દ્વારા રહીશો પાસે લેખિતમાં અરજી મંગાઈ હતી. સુરત ચેન્નાઈ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત આવતા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટના દક્ષિણ ગુજરાતમાંથી નવસારી અને વલસાડ જિલ્લામાંથી હાઇવે પસાર થશે. ત્યાં ગુજરાતમાંથી પસાર થતા હાઇવેની લંબાઈ 69 કિલોમીટર રહેશે, જેને લઈ તંત્ર દ્વારા ડ્રોન દ્વારા સર્વ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ગ્રામજનો ભેગા થઈ સર્વોના મૌખિક વિરોધ કર્યો હતો. પ્રાંત અધિકારી ડીઆઈ પટેલ ઘટના સ્થળે આવી તમામને રજૂઆત સાંભળી હતી અને પોતાનો વાંધો લેખિત રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ કોઈ પણ ગ્રામજનોએ લેખિતમાં વાંધો રજૂ કરી શક્યા ન હતા. જી સર, સર્વેની કામગીરીમાં વિરોધ નોંધાવી રહ્યા છે. અત્યારે ગ્રીનફિલ્ડ પ્લાનની અંદર સર્વેની કામગીરી ચાલી રહેલી છે અને તે આજે અહીં પ્રતાપનગર ખાતે સર્વે માટે નેશનલ હાઇવેની ટીમ અત્યારે અહીં આવેલ છે અને એ સર્વેની કામગીરી અત્યારે શરૂઆત કરવાની હતી, પરંતુ અત્યારે ગામ લોકોનો વિરોધ એમણે નોંધાવ્યો છે કે અમારે સર્વેની કામગીરી કરવા દેવી નથી. કઈ રીતે એમને કરવામાં આવશે? ના, સર્વેની ડ્રોનથી કામગીરી, ડ્રોનથી સર્વે કરવાનો છે કે જે રોડ જાય છે એમાં 70 મીટર જેટલી જમીન જાય છે. લોકોને અમે સમજૂત કર્યા કે આ 70 મીટરની જ જમીન જશે અને ડ્રોનથી ફક્ત અત્યારે સર્વે કરવાની કામગીરી છે, ત્યાર પછીની કામગીરી હવે પછી કરવામાં આવશે. અને અગર જો તમારે વિરોધ કરવો હોય તો તમે લેખિતમાં વિરોધ કરી શકો છો. લોકો દ્વારા અત્યારે અમે લેખિતમાં જ આપીએ છીએ કે અત્યારે કામગીરી કરવા દેવી નથી, એટલે અત્યારે એ લોકો લેખિતમાં જે આપશે એની પર અમે આગળની કાર્યવાહી કરીશું. વાસ્તાના પ્રાંત અધિકારી ડીઆઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે હાલમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાસ્તા તાલુકાના પ્રતાપનગર ગામે સર્વેની કામગીરી કરવામાં આવી હતી, જોકે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો જો લેખિતમાં વિરોધ અરજી આપશે તો આગળની કાર્યવાહી કરાશે, જ્યારે હાલ માત્ર વેની કામગીરી છે, સંપાદનની કામગીરી હવે પાછી કરવામાં આવશે. પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી.